We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department at Vallabhbhuti Polytechnic, Navsari. Today I will discuss some MCQ of subject BED. કોનને એવા પ્લેનથી કાપવામાં આવે કે જે બેઝને લંબ અને શિરોબિંદુમાંથી પસાર થાય તો ત્રિકોણાકાર મળશે. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ સ્મૂથ કર્વ દોરવા માટે થાય છે. જો છેદમાં કિંમત વધારે હોય તો એ રિડક્શન સ્કેલ કહેવાશે. અહીં એ સિવાયના બાકી બીજા બધામાં છેદની કિંમત વધારે છે તેથી એ રિડક્શન સ્કેલ નથી, જ્યારે બાકીના બીજા બધા રિડક્શન સ્કેલ છે. જો ડ્રોઈંગ એક્ચ્યુઅલ સાઇઝ કરતાં નાનું દોરવામાં આવે તો એને રિડ્યુસ્ડ સ્કેલ કહેવાશે. જો ડ્રોઈંગ એક્ચ્યુઅલ સાઇઝ જેટલું ડ્રો કરવામાં આવે તો એને ફૂલ સ્કેલ સાઇઝ કહેવાશે. અને જો ડ્રોઈંગ એક્ચ્યુઅલ સાઇઝ કરતાં મોટું દોરવામાં આવે તો એને એનલાર્જ સ્કેલ કહેવાશે. જો કોઈ પોઈન્ટ સેન્ટર તરફ યુનિફોર્મલી આગળ વધતું હોય અને પછી સેન્ટરથી બહારની સાઈડ યુનિફોર્મલી આગળ વધતું હોય તો એ પોઈન્ટ દ્વારા ટ્રેસ થતો કર્વ આર્કિમીડિયન સ્પાઇરલ કહેવાશે. જો કોણને એવા પ્લેનથી કાપવામાં આવે કે જે બેઝને સમાંતર હોય તો એનાથી મળતો શેપ સર્કલ કહેવાશે. એક જેમ એક એ ફૂલ સ્કેલ કહેવાશે. એ અને બીમાં છેદ નાનો હોવાથી એ એનલાર્જ સ્કેલ કહેવાશે, જ્યારે ડીમાં છેદ મોટો હોવાથી રેડ્યુસ્ડ સ્કેલ કહેવાશે. એટલે આન્સર સી આવશે. વિઝિબલ આઉટલાઇન દર્શાવવા માટે કન્ટિન્યુઅસ થીક લાઇનનો ઉપયોગ થાય છે. જો ઇસેન્ટ્રિસિટી ઇક્વલ ટુ 1 હોય તો પેરાબોલા કર્વ મળશે, પરંતુ અહીં ઇસેન્ટ્રિસિટી નોટ ઇક્વલ ટુ 1 આપેલું છે એટલે ક્યાં તો ઇલિપ્સ મળશે અથવા હાઇપરબોલા મળશે. જો ઇસેન્ટ્રિસિટી લેસ ધેન 1 હશે તો ઇલિપ્સ મળશે, અને જો ઇસેન્ટ્રિસિટી ગ્રેટર ધેન 1 હશે તો હાઇપરબોલા મળશે. ખૂબ જ નાના ઓબ્જેક્ટને વ્યવસ્થિત રીતે દર્શાવવા માટે એનલાર્જ સ્કેલનો ઉપયોગ કરવામાં આવે છે.